नमस्कार 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી. વાત કરી મહત્વના સમાચારોની તો રાજ્યમાં તેજ પવન કહેર મચાવ્યો છે અને તેમાં ગુજરાત ઠૂઠવાયું છે. સુસવાટાવાળા તેજ પવનથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા પવનથી રાજ્યમાં પારો ગગડ્યો છે. રાજ્યમાં સૌથી ઠંડો વિસ્તાર નલિયા નોંધાયો છે. નલિયામાં 6 ડિગ્રી, ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભુજમાં 10, અમદાવાદમાં 12, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14 અને રાજકોટમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર જોવા મળી રહી છે. બર્ફીલા પવનોની સાથે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાનના ચુરુમાં 1 ડિગ્રી પારો પહોંચ્યો છે. યુપીના લખનૌમાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો માઉન્ટ આબુમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. માઉન્ટ આબુમાં પારો 0 ડિગ્રી પર પહોંચ્યો છે. ગઈકાલે માઉન્ટમાં પારો -6 ડિગ્રી હતો. એક દિવસમાં પારો 6 ડિગ્રી ઉંચકાયો છે. ઉત્તર પૂર્વના એટલા ઠંડા પવનો ફૂંકાયા કે ગુજરાત ઠૂઠવાઈ ગયું. મોટાભાગના શહેરોમાં આ શિયાળાની સૌથી નીચું તાપમાન નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં ઠંડીએ રીતસર હાડ થીજવી દીધી. કાંઠ ગામમાં ખુલ્લામાં પડેલી કાર પર બરફના થર જામી ગયા. ડીસામાં એક જ દિવસમાં તાપમાન 3.7 ડિગ્રી ગગડી ગયું. ગુરુવારે સવારે ડીસામાં સીઝનનું સૌથી નીચું 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું. અમદાવાદમાં પણ સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો અને તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું. પવનની ગતિમાં પણ વધારો થતાં કામ વિના લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું. કાતિલ ઠંડીમાં તાપણું એકમાત્ર સહારો બન્યું. રાજ્યના મોટાભાગના શહેરોમાં 18-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો. હવામાન વિભાગ અનુસાર હજુ પણ 24 કલાક પવનની આ જ રફતાર રહેશે. આકરી ઠંડી સહન કરવી પડશે. જો કે 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી ઘટી શકે છે. આ તરફ પ્રવાસન સ્થળ સાપુતારામાં ગાત્રો થીજવતી ઠંડી સામે પ્રવાસીઓ પણ હિંમત હારી ગયા. કોઈ તાપણાના સહારે બેસી રહ્યો તો કોઈ હોટલના રૂમમાં બેસી રહેવા મજબૂર બન્યું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોવા છતાં સાપુતારાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. અને હવે વાત કરીએ માં આદ્ય શક્તિના પ્રાગટ્ય દિવસની. માં અંબાજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. પ્રાગટ્ય ઉત્સવને લઈને મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટશે. ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ અન્નકૂટ ધરાવાશે. બપોરે 32 ટેબ્લો સાથે માં અંબાની વિશાળ શોભાયાત્રા શાકંભરી પૂનમને લઈને માં અંબાના દ્વારે ભક્તોની ભીડ જોવા મળી છે. શામળાજી મંદિરે પણ ભગવાનના શામળિયાના દ્વારે ભક્તોની ભીડ જોવા મળી છે. તો જૂનાગઢમાં માં અંબાનો પ્રાગટ્યોત્સવ યોજાશે. હોમ, હવન, ધ્વજારોહણ, મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. તો ખેડાના સંતરામપુર મંદિરમાં પોષી પૂનમની ઉજવણી થશે. પોષણ શુદ્ધ પૂર્ણિમાને માં અંબાનો જન્મોત્સવ છે. આજે ખાસ કરીને પોષ શુદ્ધ પૂર્ણિમા છે અને આજનો દિવસ ભક્તો માટે અનેરો છે. માં અંબાનો આજે જન્મોત્સવ છે એટલે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 2 વર્ષ કોરોના મહામારીના કારણે માં અંબાનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ન હતો, પરંતુ ભક્તો જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે. તે પ્રાગટ્ય ઉત્સવનો અંબાજીમાં આ વખતે પ્રારંભ કરાયો છે. ચાચર ચોકમાં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીની કુલ 22 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના 300 ઉપરાંત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નૃત્ય તેમજ વિવિધ ધાર્મિક અને દેશભક્તિના તથા બેટી બચાવ જેવા કાર્યક્રમ રજૂ કરી અને શ્રદ્ધાળુઓના ભાવ વિભોર કર્યા હતા. આ થકી વિદ્યાર્થીઓમાં છુપાયેલી આંતરિક કલાને પણ બહાર લાવવાનો પ્રયાસ કરાયો હતો. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે માતાજીનો જન્મોત્સવ પોષી પૂનમનો કાર્યક્રમ જે નહોતો યોજાયો એ આ વખતે સરસ મજાનો યોજાઈ રહ્યો છે. ગામમાંથી લગભગ 20-25 શૈક્ષણિક સંસ્થાના બાળકોએ ભાગ લીધો છે. અંબાજીમાં 20 જેવી શાળાઓએ આમાં ઉમળા કેબીરે સ્વાગતમાં
भाग लीधो छे। अने आ 14 ना दिवसे 5 तारीखे चाचर चौक ने अंदर 8 वागे कार्यक्रम बाळकों में उत्साह अनेरो जोवा मळी रह्यो छे। પોષી પૂર્ણિમા નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। હાડ થીજવતી ઠંડી વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે। પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ ખાતે મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરી હાર્દિક અમારી સાથે સંવાદદાતા સીધા અહીં આપણી સાથે અરવલ્લીથી જોડાયા છે। હાર્દિક પાસે જઈશું। હાર્દિક, અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસ, જે પ્રકારે યાત્રાધામ શામળાજીમાં જે પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, ભગવાન શામળાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી હાડથી જતી ઠંડીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘેર બેઠા જે ભક્તો છે તે ભગવાન શામળાજીના દર્શન કરે તો પ્રયાસ આપ જોઈ શકો છો કે જે ભગવાનનો જે શણગાર સાજ શણગાર આજે વિશેષ કરવામાં આવ્યો છે। આજે પોષી પૂર્ણિમાનો દિવસ વિશેષ મહત્વ રહેતો છે। આપ જોઈ શકો છો કે ફૂલોનો શણગાર વિશેષ અહીં કરવામાં આવ્યો છે। ચતુર્ભુજ અવતાર છે, સૌથી મોટો ભગવાનનું આ સ્વરૂપ ગણવામાં આવે છે। શંખ ચક્ર ગદા સાથે ભગવાનનું આ સ્વરૂપ છે, મન મોહી લે તેવું આ સ્વરૂપ છે। ત્યારે ભક્તો મોટી સંખ્યામાં આવી વહેલી સવારથી પ્રચાર દર્શો તમને બતાવીશ કે ભક્તોનું જે માનવ મહેરા મન છે એ જોઈ શકાય છે કે લાખોની સંખ્યામાં ભક્તો દિવસ દરમિયાન અહીં આવતા હોય છે પૂર્ણિમા નિમિત્તે। ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। મારી સાથે ભક્ત છે, એમને પૂછીશું ક્યાંથી આવ્યા છો? લક્ષ્મણપુરાની। આજે પોષી પૂર્ણિમા છે, કેવું લાગી રહ્યું છે? સારું છે। કેટલા સમયથી આવો છો? 10-11 વર્ષ થઈ ગયા। આશીર્વાદ લઈ રહ્યા છે, સાથે સાથે આપ જોઈ શકો છો કે વરિષ્ઠ અને ખાસ કરીને જે વૃદ્ધાઓ છે, મહિલાઓ છે, મોટી સંખ્યામાં આવી રહી છે, નાના બાળકો સાથે, ભોરકાઓ સાથે અહીં પહોંચી રહ્યા છે। એટલે આજના દિવસ કહી શકાય કે જયારે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોય, સાથે સાથે યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે અને દિવસ દરમિયાન ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે। સાથે જ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે વૃદ્ધો છે, જે વર્ષોથી અહીં આવે છે, તેમના માટે પણ એક વિશેષ આયોજન અહીં પણ કરવામાં આવ્યું છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો જે રીતે અહીંયા ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, મોટી સંખ્યામાં ભક્તો આ ઠંડી વચ્ચે પણ શામળિયાના દર્શન કરવા માટે આવ્યા છે અને ભગવાનનું રૂપ પણ મોહી લે તેવું છે। તો સંતરામ મંદિર નડિયાદમાં પણ ભક્તો ઉમટ્યા, અત્યારે ઠંડી પણ જબરજસ્ત પડી રહી છે ગુજરાતમાં અને આ ઠંડી વચ્ચે ભક્તોનું ઘોડાપૂર જે ઉમટ્યું છે। આજે પોષી પૂર્ણિમા છે અને આજના દિવસનું મહત્વ પણ અનેરું હોય છે। મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આજે ઉમટ્યું છે અને ભગવાનને પણ સુંદર શણગાર જે છે તે કરવામાં આવ્યો છે। પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળ્યું અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર્શનનો લહાવો લીધા બાદ જ્યારે ભક્તો સાથે વાત કરવામાં આવી તો ભક્તો પણ આનંદમય થયેલા જોવા મળ્યા। આદ્યશક્તિના પ્રાગટ્યોત્સવને લઈને શક્તિપીઠમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે। આજે પોષી પૂનમ પણ હોવાથી પાવાગઢ મહાકાળી મંદિરે સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા, તો આ તરફ સંતરામ મંદિર નડિયાદમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ઠંડીની વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાવાગઢ ખાતે પણ અત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તમામ ભક્તો ઠંડી વચ્ચે પણ ભારે ઉત્સાહમાં દર્શનાર્થે આવી રહ્યા છે। આજના દિવસનો વિશેષ મહિમા રહેલો છે, પોષી પૂનમનો દિવસ છે અને આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે। આદ્યશક્તિના પ્રાગટ્યોત્સવને લઈને શક્તિપીઠમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે। પાવાગઢ મહાકાળી મંદિરે પણ સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ઠંડી વચ્ચે ભક્તોનો ઉત્સાહ પણ જબરજસ્ત જોવા મળી રહ્યો છે। દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી રહ્યા છે।
પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે અને ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। તમામ શક્તિપીઠોમાં અત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે તો યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તો ઉમટી રહ્યા છે। સંતરામ મંદિર નડિયાદમાં પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। પોષી પૂર્ણિમાનો દિવસ ઘણો જ મહત્વનો અને અનેરો હોય છે અને આ દિવસે ભક્તો દર્શનાર્થે જતા હોય છે। આજે શક્તિના દર્શન માટે પણ મોટી સંખ્યામાં અંબાજી ખાતે પણ લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું। તો અંબાજીથી પણ અમારી સાથે સંવાદદાતા મહેન્દ્ર અહીં આપણી સાથે જોડાયા છે, મહેન્દ્ર પાસે જઈશું। મહેન્દ્ર, અત્યારે જે રીતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, આજનો દિવસ ભક્તો માટે ઘણો જ મહત્વનો છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે, કેવો માહોલ છે, ભક્તો શું કહી રહ્યા છે? ચોક્કસ સ્થિતિ આપણે બતાવી દઉં કે જે રીતે બે દિવસ બે વર્ષથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને બે વર્ષ બાદ આ પોષી પૂનમનો માહોલ આજે ફરી રંગે ચંગે જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય છે કે કોરોના મહામારીના કારણે આ પોષી પૂનમનો ઉત્સવ ઉજવાઈ શકતો ન હતો, પણ આજે પોષી પૂર્ણિમાને 6 જાન્યુઆરીના દિવસે મા અંબાનો ચાચર ચોક યાત્રિકોથી ખીચોખીચ ભરેલો જોવા મળી રહ્યો છે। આપણે બતાવવા માગીશ કે જે રીતે યાત્રિકો છે તે મોટી સંખ્યામાં અહીંયા યાત્રિકો ભરેલા જોવા મળી રહ્યા છે અને સવારથી જ એમ કહી શકાય છે કે અંબાજીનો ચાચર ચોક મેં ભક્તોથી ઘોડાપૂર ઉમટ્યો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે જે રીતે છે અંબાજીમાં જે છે મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહા તો જે રીતે અહીંયા આ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા, ચાચર ચોકમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ ભક્તોનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે, મા અંબાના દર્શન માટે લોકો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે જે આપને ભક્તોનું ઘોડાપૂર અંબાજી ખાતે જોવા મળ્યું। આગળ વાત કરીએ તો પાલિતાણા જૈન મંદિર વિવાદ મામલે આજે બેઠક મળશે અને બેઠક બાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે। કલેક્ટરની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી બનાવાશે। દિલ્હીથી સમય શિખરજીના જૈન અગ્રણીઓ આજે આવવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેઓ બેઠક કરવાના છે। ટાસ્ક ફોર્સમાં પોલીસ, નગરપાલિકા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ હાજર રહેવાના છે। આ ટાસ્ક ફોર્સ પાલિતાણાના પ્રશ્ન પર ઉકેલ લાવશે। શત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય છે તો શત્રુંજય પર્વતની સુરક્ષા માટે તળેટી ખાતે સ્પેશિયલ ટીમ પણ તૈનાત રહેશે, જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ, 8 TRB જવાનો તૈનાત રહેશે, તેમજ DYSP કક્ષાના અધિકારીઓની પણ અધ્યક્ષતામાં આ ટીમ કામ કરશે। ઝારખંડમાં સમય શિખર તીર્થ સ્થળ જ રહેશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેનું નિવેદન સામે આવ્યું છે, કહ્યું કે PMના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે સમેત શિખરજીને પવિત્રતાને બનાવી રાખવાના દિશામાં કઠોર કદમ ઉઠાવાયા છે। ઝારખંડમાં સમય શિખરજી તીર્થ સ્થળ જ રહેશે, તીર્થ સ્થળમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે। આ સંબંધમાં જાહેરનામું પણ જાહેર કરાયું છે। ન ફક્ત જૈન સમાજ પરંતુ દેશ માટે પવિત્ર સ્થળ કેન્દ્ર સરકાર આ મુદ્દા પર ગંભીર છે તેવું નિવેદન સામે આવ્યું છે। તીર્થક્ષેત્રમાં કોઈ નિર્માણ કાર્ય નહીં થાય, હોટલ, ટ્રેકિંગ, નોનવેજ પર પણ બંધી રહેશે। બોર્ડમાં જૈન સમાજના પ્રતિનિધિઓ પણ સામેલ થશે। આ મહત્વના સમાચાર આવી રહ્યા છે, ઝારખંડમાં સમય શિખર તીર્થ સ્થળ જ રહેશે। તો આ તરફ પાટણથી પણ મહત્વના સમાચાર, પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે કારોબારી બેઠક મળશે। યુનિવર્સિટીના કુલપતિનો કાર્યકાળ પૂરો થાય તેના પહેલા એક દિવસ પહેલા આ બેઠક મળી રહી છે। કારોબારીની આ બેઠક યોજવામાં આવશે તો MBBS ગુણ સુધારા કૌભાંડમાં થયેલી બેદરકારીના મામલે કાર્યવાહીનો નિર્ણય કરવામાં આવશે। કારોબારી બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે, પરંતુ આ બેઠક તત્કાલીન એટલે કે તાત્કાલિક બોલાવવામાં આવી છે, કારણ કે કુલપતિ એક દિવસ પછી નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે કારોબારી બેઠકમાં વિવિધ ભરતીઓના નિમણૂક પત્રો પણ આપી શકે છે। અમદાવાદ અમરેલી હાઈવે પર ટ્રકને અકસ્માત અડ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે। પશુદાણ ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ધંધુકા ફેદરા વચ્ચે 2 કિલોમીટર વાહનોની લાંબી કતારો જોવા મળી। ફેદરા પાસે બંને સાઈડ વાહનોની 2 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી। અકસ્માતના પગલે રસ્તો બંધ થયો હતો। વિદેશ જવાની ગેલછામાં 45 લાખની છેતરપિંડી કરાઈ છે। મહેસાણાના લીંચ ગામના યુવક સાથે લાખોની ઠગાઈ કરાઈ છે। દિનેશ કાશીરામ પટેલ નામના યુવક સાથે ઠગાઈ કરાઈ છે। પુત્રને અમેરિકા મોકલવા
50 લાખ રૂપિયા આપ્યા હતા. યુએસ ન મોકલી ફક્ત 5 લાખ પરત કરી 45 લાખ ની ઠગાઈ કરાઈ છે. જિનલ પટેલ કલ્પેશ વ્યાસ નામના આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ છે. લાંઘણજ પોલીસની ફરિયાદના આધારે તપાસ અત્યારે કરી રહી છે. તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ચાઇનીઝ દોરી અંગે અત્યાર સુધીની સૌથી મોટી રેડ સામે આવી છે. મહીસાગરમાંથી પ્રતિબંધિત દોરીનો 21 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. બાલાસિનોર જીઆઈડીસીમાં પોલીસની આ સૌથી મોટી રેડ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ અર્થે લેવાઈ રહી છે. જીઆઈડીસીમાં એક ગોડાઉનમાં આજે જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો. દરોડામાં 12,542 નંગ ચાઇનીઝ રીલ પકડાઈ છે. અલગ અલગ બ્રાન્ડની ચાઇનીઝ દોરીઓ મળી આવી છે. ટ્રક ભરીને ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે. ઇન્દ્રેશ શેખ નામનો આરોપી હાલ ફરાર છે. ચાઇનીઝ દોરી ક્યાંથી લવાઈ હતી તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત દોરી ક્યાં આપવાની હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત ચાઇના દોરીનું જે વેચાણ છે તે બાલાસિંદોર પોલીસે ઝડપી પાડ્યું છે. મોટા પ્રમાણમાં જે ચાઇના દોરી વેચવામાં આવી રહી હતી અને મોટા પ્રમાણમાં જે જથ્થો છે 21 લાખથી પણ ઉપરાંતનો જથ્થો છે તે બાલાસિંદોર પોલીસે ઝડપી પાડ્યો છે. આપણી સાથે પીઆઈ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો, ચાઇના દોરીનો જથ્થો પકડ્યો છે, કઈ રીતે બાતમી મળી હતી અને કઈ રીતે વેચાણ કરતા હતા એ લોકો? આજરોજ અમે પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન સ્ટાફે બાતમી મળેલ કે બાલાસિનોર ખાતે આવેલ જીઆઈડીસી ખાતે ઇદ્રીસભાઈ શેખ નાઓ મોટા પ્રમાણમાં ચાઇનીઝ પ્રતિબંધિત દોરી લાવી સ્ટોક કરેલ હોય જેવી બાતમી મળેલ. જે આધારે સ્ટાફના માણસો સાથે રેડ કરતા સદરી જગ્યાએ રેડ કરી ટોટલ મુદ્દામાલ 21,28,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ અને ફિરકી નંગ 12,542 મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે ઇદ્રીસભાઈ ઈશાકભાઈ શેખ નાઓ હાલ પકડાયેલ નથી, જેમની તપાસ હાલ ચાલુ છે. અને જે ગોડાઉન છે તેમાં ટોટલ 1 ટ્રક સમથિંગ માલ મૂકેલો અંદર ગોડાઉનમાંથી જે પકડી પાડવામાં આવેલ છે. આ કામના જે આરોપી ઇદ્રીસભાઈ છે એમની ધરપકડ કરી અને એના મૂળ સુધી પહોંચવાનો અમારો અને જે સંડોવણી હશે એમને તમામને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે. આ હતા બાલાસિંદોર પોલીસ સ્ટેશનના પીઆઈ એન નીનામા સાહેબ, કે જેઓ જણાવી રહ્યા છે કે મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો છે અને 21 લાખથી પણ ઉપરાંતનો જે માલ છે તે આખો ટ્રક ભરેલો જે માલ છે તે ઝડપી પાડ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ચાઇનીઝ દોરી રાખનાર વેચાણ કરનાર સાવધાન થઈ જશે. અમદાવાદ પોલીસ તો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ સામે આવ્યું છે. શહેરભરમાં ગુરુવાર અને શુક્રવારે જે કેસ નોંધાયા છે 15 ગુના નોંધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચાઇનીઝ દોરીની 500થી વધુ રીલ જપ્ત કરાઈ છે. ચાઇનીઝ દોરી સાથે 2 મહિલાઓ પણ પકડાઈ છે. તમામ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા સિટી પોલીસ અને પારડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી લીધા. ઝડપાયેલ તમામ શખ્સો પાસેથી અંદાજે 20,000 રૂપિયાથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. જેની પતંગ રસિયાઓ રાહ જોતા હોય છે તે પર્વ નજીક આવી રહ્યું છે. પરંતુ પતંગ રસિયાઓએ આ વખતે પતંગ અને દોરી માટે 25% વધુ કિંમત ચૂકવવી પડશે અને જેનું કારણ છે કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલો વધારો. જેને લઈને પતંગ દોરીના ભાવ આસમાને ભાસી રહ્યા છે. 5 પતંગની કિંમત ₹15 થી ₹20 હતી, જેના માટે આ વર્ષે હવે ₹20 થી ₹25 ચૂકવવા પડશે. તેમ ફિરકીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પતંગની કિંમત 25-30% ભાવ વધારો સામે આવ્યો છે. પતંગના ભાવમાં ગયા વર્ષ કરતાં 30-35% જેવો ભાવ વધારો છે અને દોરામાં પણ 30-35% જેવો ભાવ વધારો છે. એ ભાવ વધારાના હિસાબે અત્યારે ઘરાગીમાં ઘણી બધી ડીમ છે. અમદાવાદના ઇસનપુરમાં એમસીની ટીમ પર હુમલો થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને જેનો વિડીયો પણ સામે આવ્યો છે. સોલિડ વેસ્ટ વિભાગની ટીમ ઇસનપુરની ગોવિંદવાડી શાક માર્કેટમાં પહોંચી અને
પ્લાસ્ટિક બેનને લઈને ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન શાકભાજીના એક વિક્રેતા જોડે બોલાચાલી થઈ. અધિકારીઓનો આરોપ છે કે વિક્રેતાએ લોકોને ઉશ્કેરીને અમારા પર હુમલો કર્યો, જેમાં અધિકારી કર્મચારી સહિત 4 ઇજાગ્રસ્ત થયા. ઇસનપુરની ગોવિંદવાડી શાક માર્કેટની આ ઘટના છે જ્યાં બગડાટી બોલી ગઈ. હુમલામાં ઘાયલ અધિકારીઓ અને કર્મચારીઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા છે. ઇસનપુર પોલીસે શાકભાજી વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગાળાગાળી કરીને માર મારવાની ચિંતા કરીને એ જ સમયે એ મારામારી કરી દીધી અને એ લોકો સ્થાનિક પબ્લિકને ઉશ્કેરીને અમારી જોડે એ લોકો આવીને અચાનક 50-100 ટોળું હતું અને અમને મારવા માટે એ લોકો આવી ગયા. અને એ સમય દરમિયાન જે તે સમયે અમે જે હાજર હતા પોતાનો જીવ બચાવવા માટે અમે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે. આજનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને ત્યારે ડ્રગ્સનો ધંધો કરનારા પણ બેફામ બન્યા છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ જાણે ડ્રગ્સનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રંગીલા રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક ઇસમને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો. 11.11 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને આજ ડેમ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો. એસઓજી પેટ્રોલિંગ દરમિયાન મહંમદ ફયાઝ ગલાણી નામના ઇસમને ઝડપી જેલના હવાલે કર્યો છે. હાલ પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત કુલ 1,16,194 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટમાં નો ડ્રગ્સ ઇન રાજકોટ મિશન અંતર્ગત રાજકોટ એસઓજી ટીમે તારીખ 4/1/2023 રોજ મોહમ્મદ ફૈયાઝ ગેલાણી કરીને એક માણસ છે જેને હાજી ડેમ રોડ પાસેથી 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી લીધેલ છે. આ ડ્રગ્સની કિંમત બજાર કિંમત 1,11,000 જેટલી છે અને હાલ આરોપીની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુ છે. મહીસાગરના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામે ગ્રામસભામાં હોબાળું થતા તંત્ર દોડતું થયું. ગામના વિકાસને લઈને સભા યોજવામાં આવી હતી. સભામાં સસ્તા અનાજનું રાશન ન મળતાનો મુદ્દો ઉઠતા જ બબાલ થઈ હતી. દુકાનદારે કાર્ડ ધારકોને નિયમ મુજબનું રાશન ન આપતા હોવાનો ગ્રામસભામાં આક્ષેપ થયો હતો. સરપંચ દ્વારા સભામાં દુકાનદારને રજૂઆત કરતા દુકાનદારે દાદાગીરી કરી અને અપશબ્દો બોલી સભાને ખંડિત કરી. અને હવે નજર કરીએ top 3 ખબરો પર. રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, નલિયા 6 ડિગ્રી સાથે ઠંડુગાર, 7 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે. અંબાજીમાં મા અંબાનો આજે પ્રાગટ્યોત્સવ, પ્રાગટ્યોત્સવને લઈને મંદિરમાં ઉમટશે શ્રદ્ધાળુઓની ભીડ. પાલિતાણા વિવાદને લઈને દિલ્હીથી જૈન અગ્રણી આવશે ગુજરાત, સીએમ અને હર્ષ સંઘવી સાથે કરશે બેઠક.